વલસાડ ખાતે CWC દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારાના બેગનું વિતરણ કરવામાં આવ્યું. વલસાડ જિલ્લા મહિલા અને બાળ વિભાગની ટીમ દ્વારા CWCની આગેવાનીમાં બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત વલસાડ જિલ્લામાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સારાએ ઉચ્ચ શિક્ષણ મેળવે તે માટે સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લામાં 100 જેટલી વિદ્યાર્થીઓને બેટી બચાવો બેટી પઢાઓ યોજના હેઠળ જિલ્લા કલેક્ટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ કલ્યાણ સમિતિ ચેરપર્સન સોનલબેન સોલંકી, મહિલા અને બાળ વિભાગ અધિકારી કમલેશભાઈ ઘરાશિયા તથા ચાઇલ્ડ વેલફેર કમિટીના સભ્યો દ્વારા જિલ્લાના અલગ અલગ તાલુકાની બાળકીઓને કુલ 100 જેટલા બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં તમામ બાળકી ભણે અને સમાજમાં પોતાનું નામ રોશન કરે એવા હેતુથી બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેયુર મિસ્ત્રી, ZSTV, વલસાડ. શ્રીનો બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી આ બીજા ચરણમાં આવતીકાલથી શરૂ થનાર સ્કૂલ એટલે કે છોકરાઓનો પણ ઉત્સાહ છે. તે બાકી રહેલી 100 દીકરીઓને સ્કૂલ બેગ વિતરણનો કાર્યક્રમ આજરોજ અહીં જિલ્લા સેવા સદન 2માં બાળ કલ્યાણ સમિતિની ઓફિસ આગળ રાખવામાં આવ્યો. એમાં કમલેશભાઈ ગરાસે સાહેબ ઉપસ્થિત રહ્યા અને સાથે મારી તમામ કમિટીના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા, સ્ટાફ ઉપસ્થિત રહ્યા અને વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા. નરેન્દ્રભાઈ મોદીજીની મુખ્યમંત્રી બન્યા પછીની સૌથી પહેલો ભાવ લાગણી કે જૂન આવે ને એટલે પ્રવેશોત્સવ, એ દીકરીઓ આદિવાસી વિસ્તારમાં જતા મુખ્યમંત્રી તરીકે અને કહેતા મને દીકરી આપો, મારે દીકરીને ભણાવવી છે, આ ભાવ, આ સુકૃત અને આ જ્ઞાન આપવા માટેનું એક આજે જો મનુષ્યના પોતાના સર્વાંગી વિકાસ માટે સંસ્કાર અને સાથે જ્ઞાન મળે ને તો એ રાષ્ટ્ર માટેનું એક ઉત્તમ ઉદાહરણ અને ઉત્તમ વ્યક્તિત્વ સાબિત થાય છે આગળ જતાં. આ શુભભાવ સાથે શરૂ થયેલી આ યોજના આજે પણ અવિરત ચાલી રહી છે અને એના જ ભાગરૂપે આજે અમે સૌએ આ દીકરીઓને 100 જેટલી દીકરીઓને આજે બેગ વિતરણનો કાર્યક્રમ અમે રાખ્યો હતો એમાં ટોકન સ્વરૂપે 25 દીકરીઓને અમે. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યાવિહાર સ્કૂલ 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે. અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરીથી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલમાં જ. દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ, સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમતના સાધનો, આખું એક કેમ્પસ CCTV કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમમાં પણ CCTV કેમેરા, બાળકો માટે મિનરલ વોટરની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય, બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો. સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મારું નામ ભગવતી જૈન છે, મારી ડોટર સૌમ્યા,
એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે. અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે. મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ. અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું. મારું નામ સૌમ્યા જૈન છે. હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું. મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી. મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું. અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે. એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે. અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજે જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું. અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ. પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992 થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ KG જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12 થી 13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે અને જેથી જે બાળકોને, નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું, શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ. તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ, કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ, વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ KG સેક્શનની જરૂરથી મુલાકાત લેશો.